वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्कार मारा विद्यार्थी मित्रों, मारू नाम जरीवाला जरी। आ महामारी ने कारण अपने ऑनलाइन क्लासेस चालू करे छे। क्लासेस नो नाम छे ओम सिद्धि विनायक क्लासेस। आज आपणे शुरुआत करशुं चेप्टर नंबर एक जेनुं नाम छे वास्तविक संख्याओ, जेने इंग्लिश में रियल नंबर्स तरीके ओळखवामां आवे छे। अगाउना धोरणोनी अंदर धोरण 6 थी लईने धोरण 9 सुधी तमे बधी ज संख्याओ विशे माहिती मेळवता आव्या छो, जेमां तमने ख्याल हशे ते प्रमाणे प्राकृतिक संख्याओ, पूर्ण संख्याओ, पूर्णांक संख्याओ, समय संख्याओ जे तमे धोरण 9 मां शीख्या छो। आ वखते आपणे धोरण 10 नी अंदर वास्तविक संख्याओ विशे माहिती मेळवानी छे। तो ये पहला हूँ तुमने थोड़ो इंट्रो आपी दो। फर्स्ट आवशे तुम्हारी पास है प्राकृतिक संख्याओ। तो प्राकृतिक संख्याओ कोने कहेवाय? तो जे संख्याओने आपणे गणी शकीए तेवी संख्याओने प्राकृतिक संख्याओ तरीके ओळखवामां आवे छे। जेमां संख्याओ आवशे 1 2 3 अनंत सुधी। प्राकृतिक संख्याओमां बधी ज धन संख्याओ समावेश थाय छे। प्राकृतिक संख्याओने अंग्रेजीनी अंदर नेचुरल नंबर्स अथवा काउंटिंग नंबर्स तरीके ओळखवामां आवे छे, जेना माटे एनो डिनोशन छे कैपिटल N। नेक्स्ट संख्या छे पूर्ण संख्याओ। पूर्ण संख्याओमां प्राकृतिक संख्याओ तो आवशे ज, पण वधारानो नंबर आवशे 0। पूर्ण संख्याओनी अंदर समावेश थशे 0 1 2 3 अनंत सुधी। पूर्ण संख्याओने इंग्लिशमां व्होल नंबर्स तरीके ओळखवामां आवे छे, એના માટે એનું ડિનોશન છે કેપિટલ W। નેક્સ્ટ આવશે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓમાં 3 સંખ્યાઓનો સમાવેશ થાય છે, ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને 0। એટલે અર્થાત પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થશે, સાથે નેગેટિવ સંખ્યાઓ પણ અંદર તમને જોવા મળશે। તો પૂર્ણાંક સંખ્યાઓમાં આવશે અનંતથી શરૂઆત કરશું, જેમાં આવશે -3 -2 -1 0 1 2 3 અને पूर्णांक संख्याओं ने इंग्लिश में इंटीजर्स तरीके ओळखवामां आवे छे, जे तेनो डिनोशन छे कैपिटल Z। અગત્યની સંખ્યા જે છે સમય સંખ્યાઓ। હવે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા બધી જ સંખ્યાઓ અંદર તમને જોવા મળશે, કોની અંદર? સમય સંખ્યાઓ। એ સિવાય સમય સંખ્યાઓને શું કહેવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। જે સંખ્યાઓને આપણે P/Q ના સ્વરૂપમાં લખી શકીએ તે સંખ્યાઓને સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। હવે P અને Q છે, તો P અને Q અગેન પૂર્ણાંક સંખ્યાઓ, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ તમે ચૂઝ કરી શકો છો। જેમ કે એક્ઝામ્પલ છે 2/3, 3/5, 5/7, 7/9, બટ ત્યાં કન્ડિશન છે જ્યાં Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0। Q મીન્સ છેદ, છેદ આપણે 0 લઈ શકીએ નહીં। એનું રીઝન છે, જો આપણે છેદને 0 લેશું તો 1/0 0 એનો મતલબ શું થાય છે? અનંત। તો એટલા માટે તમારી એ સમય સંખ્યા પોસિબલ નથી, એટલા માટે આ કન્ડિશન ખાસ ધ્યાન રાખજો। કઈ છે કન્ડિશન? જ્યાં Q ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0। Q ઇટ મીન્સ ઓલ, ધેટ ઇઝ છેદ, ડિનોમિનેટર તરીકે ઓળખવામાં આવે છે। નાઉ ધોરણ 10 ની અંદર આપણે જે સંખ્યા વિશે શીખવાના છે તે છે વાસ્તવિક સંખ્યાઓ। વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? આ બધી જ સંખ્યાઓનો સમાવેશ કોની અંદર થાય છે? વાસ્તવિક સંખ્યાઓની અંદર થાય છે। વાસ્તવિક સંખ્યાઓ બે પ્રકારમાં આવશે, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ। સમય સંખ્યાઓ વિશે તો મેં તમને માહિતી આજે જ આપી કે જે સંખ્યાઓને આપણે P/Q સ્વરૂપમાં લખી શકીએ તે સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। એ સિવાય પણ સમય સંખ્યાઓ બીજી કઈ હોઈ શકે તેના વિશે માહિતી મેળવીએ। જે તમે ઓલરેડી ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ગયા છો સમય સંખ્યાઓ, તો શું આવશે એમાં જો સાત દશાંશ અપૂર્ણાંક। હવે સાત દશાંશ અપૂર્ણાંક કોને કહેવાય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો
અપૂર્ણાંકો એકના છેદમાં બે, એકના છેદમાં ચાર, એકના છેદમાં આઠ. અંશને આપણે છેદ વડે ભાગીએ અને શેષ આપણે શું આવી જાય? શૂન્ય આવી જાય. ઇટ મીન્સ આપણો ભાગાકાર અહીંયા જ સમાપ્ત થઈ જશે અને શેષની અંદર આપણને શું મળશે? શૂન્ય. તો આવી જે સંખ્યાઓ છે તેને કહેવામાં આવે છે સાત દશાંશ અપૂર્ણાંક. એના ઉદાહરણો છે એકના છેદમાં બે, એકના છેદમાં ચાર, એકના છેદમાં આઠ. ઇક્વિન્સો આઠ કે આ સંખ્યાઓ કયા સ્વરૂપમાં હોઈ શકે છે? એકના છેદમાં બે ની એન ઘાત. તમે ઘાતાંકમાં વધારો કરતા જાઓ, દશાંશ અપૂર્ણાંકમાં વધારો થતો જતો, અને આ સંખ્યાઓ તમને કઈ તરીકે ઓળખાય છે? સાત દશાંશ અપૂર્ણાંક તરીકે ઓળખાશે. બીજી સંખ્યા આવશે અનંત આવૃત સંખ્યાઓ. હવે અનંત આવૃત સંખ્યાઓ શું છે એના વિશે માહિતી મેળવીએ. તમે ઘણી વખત જોયું હશે કે ભાઈ આપણે ભાગાકાર કરીએ તો જે આપણો ભાગફળ છે શેષ આવ્યા જ કરશે નીચે, અને આપણો જે ભાગાકાર છે તે અનંત સુધી ચાલતો રહેશે. પણ એમાં ડિફરન્સ શું છે? તો એક જ સંખ્યા વારંવાર રિપીટ થશે. જેમ કે જો એકના છેદમાં ત્રણ છે, બે ના છેદમાં ત્રણ છે, ચાર ના છેદમાં ત્રણ છે, 0.333 ઇટ મીન્સ વોટ? 0.33 બાર. એક જ સંખ્યા વારંવાર રિપીટ થશે. તો આવી જે સંખ્યાઓ છે તેને અનંત આવૃત સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે સાત દશાંશ અપૂર્ણાંક અને અનંત આવૃત સંખ્યાઓ આ બંને જે સંખ્યાઓ છે તેનો સમાવેશ કોની અંદર થાય છે? સમય સંખ્યાઓની અંદર થાય છે. એટલે સમય સંખ્યાઓ ત્રણ પ્રકારે હોઈ શકે, જેને આપણે પી અપોન ક્યુ ફોર્મમાં લખી શકીએ છીએ, જ્યાં મેઇન કન્ડિશન છે આપણી ક્યુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો. બીજી આવશે તમારી સાત દશાંશ અપૂર્ણાંક, જે આનું જ એક સ્વરૂપ છે, આના જ પ્રકારો છે. બીજો આવશે અનંત આવૃત સંખ્યા. તો આ થઈ ગઈ આપણી સમય સંખ્યા. હવે આપણે માહિતી મેળવશું અસમય સંખ્યા વિશે. તો અસમય સંખ્યાઓ કોને કહેવાય છે? જેમાં બે પ્રકાર આવશે. ફર્સ્ટ આવશે અનંત અનાવૃત સંખ્યા. અનંત અનાવૃત સંખ્યા, તો આ સંખ્યાઓમાં આપણને કઈ રીતે આઈડિયા આવશે? તો સેમ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આપણે ભાગાકાર કરશું તો એક જ સંખ્યા વારંવાર રિપીટ થશે, જ્યારે અહીંયા સંખ્યાઓ કોઈ પેટર્ન થી રિપીટ થશે. જેમ કે અહીંયા તમે જુઓ છો 10100, એક એક ઝીરો વધતો જાય છે, 1000 1000. તો એક જ પ્રકારની સંખ્યા વારંવાર રિપીટ નથી થતી, પરંતુ કોઈ પેટર્ન થી રિપીટ થાય છે. તો આવી જે સંખ્યાઓ છે તેને શું કહેવામાં આવશે? અનંત અનાવૃત સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવશે. બીજી આવશે અવિભાજ્ય સંખ્યાઓ, જે વર્ગમૂળમાં હોય, જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7. અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાના માત્ર 2 અથવા 2 થી ઓછા હોય એવું પડે, એ સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ, જેમાં સમાવેશ થશે 2, 3, 5, 7, 11. એવી રીતે અનંત સુધી વિસ્તરેલી છે, પણ શેની અંદર? વર્ગમૂળની અંદર. તો આવી જે સંખ્યાઓ છે તેને આપણે કઈ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ? અસમય સંખ્યાઓ તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી સંખ્યાઓ વિશે હાલ આપણે અભ્યાસ કર્યો છે ધોરણ 10 ની અંદર. તમને વાસ્તવિક સંખ્યાઓ વિશે વધુ માહિતી આપણે ચેપ્ટરના અંત સુધીમાં વ્યવસ્થિત રીતે મેળવશું. તો આટલી સંખ્યાઓ વિશે તમે શીખ્યા છો, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અને ધોરણ 10 ની અંદર આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે શીખશું. હવે અગત્યનું પરિણામ છે, ધ્યાનથી સમજજો. નેક્સ્ટ ટોપિક છે આપણો યુક્લિડનું ભાગાકારનો પૂર્વક્રમ. હવે જે નવી પેટર્ન ચેન્જ થઈ છે તે પ્રમાણે સેક્શન ની અંદર 16 માર્ક્સના તમને એક એક ગુણના પ્રશ્ન પૂછાય છે, જેમાં કદાચ આ રીતે ક્વેશ્ચન પણ હોઈ શકે કે યુક્લિડનું ભાગાકારનો પૂર્વક્રમય લખો, તેમાં તમારે આટલી માહિતી લખવી પડશે. હવે ભાગાકારનો પૂર્વક્રમય છે શું એના વિશે આપણે માહિતી મેળવીએ. સો એ પહેલા એક માહિતી તમને કહેવાની રહી ગઈ, આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સમાં પૂછવામાં આવે છે અને બંને ક્વેશ્ચન સેક્શન બીમાં આવે છે, દરેકે દરેક 2-2 ગુણના હોય છે. એકદમ ઈઝી ચેપ્ટર છે, 4 માર્ક્સમાં પૂછાય છે, નબળા વિદ્યાર્થીઓ માટે પણ ઈઝીલી આ ચેપ્ટર સ્કોરિંગ છે, એટલા હાર્ડ દાખલા આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવતા નથી. અને ફર્સ્ટ ટોપિક આપણે સમજીએ ચેપ્ટરનો, તો જે છે યુક્લિડનું ભાગાકારનો પૂર્વક્રમ. તો જોઈએ આપેલ ઘન પૂર્ણાંકો A અને B ને સંગત અનન્ય અનુરૂપ પૂર્ણાંકો Q અને R એવા મળે કે જેથી A is equals to BQ plus R, જ્યાં આપણી પાસે એક કન્ડિશન છે
0 less than or equals to r less than b. હવે વાંચી ગયો એટલે કઈ ખબર પડી ગઈ હશે, તો હવે તમને ધ્યાનથી સમજાવું છું. સમજો, આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગ્રહ, કોઈ બે પૂર્ણાંકો એવા છે a અને b કે જેના આપણે ભાગાકાર કરીએ તો ભાગફળ શું મળે છે આપણને q, અને શેષ શું મળે છે આપણને r. હવે તમે નાના ધોરણોથી શીખતા આવ્યા છો કે તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરશો, 7 ને આપણે 2 વડે ભાગીએ તો 2 તારી 6, શેષ તમારી વધશે 1. તો તમે કોઈ પણ ભાગાકાર કરશો કોઈ પણ કન્ડિશનમાં, શેષ છે તે હંમેશા ભાજકથી કેવી હશે, નાની જ હશે. તો આ શરત એ જ છે, તમે પ્રોપર ઓબ્ઝર્વ કરશો તો તમને જોવા મળશે. શું છે કન્ડિશન જુઓ, 0 less than or equals to r less than b, it means what, r શું છે, શેષ. 3 છે ભાગફળ, જેને આપણે q તરીકે ઓળખીએ છીએ. 2 એ આવશે આપણું ભાજક b, અને 7 એ આવશે આપણું a. તો આ છે આપણો યુક્લિડનો ભાગાકારનો પૂરો ક્રમ, જ્યાં તમારે કન્ડિશન ખાસ ધ્યાન રાખવાની છે કે 0 less than or equals to r less than b. ભાગફળ કયું છે, 1.
બી અને ક્યુ એકબીજા સાથે કયા રિલેશનશિપમાં છે તો ગુણાકારમાં તો સિમ્પલ 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા r r એટલે શું છે તમારી પાસે શેષ તમે જોવો છો શેષ કઈ છે તમારી પાસે 90 તો 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા શું મળી જશે તમને 90 આપણો ફર્સ્ટ સ્ટેપ ક્લિયર નાઉ નેક્સ્ટ સ્ટેપ અગેન જે તમારી પાસે સંખ્યા આવશે 225 ગઈ એને ભૂલી જાઓ કઈ સંખ્યા બચી છે 135 અને 90 એ બે માંથી મોટી સંખ્યા કઈ છે 135 છે લખો નીચે 135 બરાબર નાની સંખ્યા કઈ છે 90 કરો ભાગાકાર ફરીથી 90 એકા 90 શેષ આપણી પાસે વધશે 45 અગેન યુક્લિડની ભાગ પ્રવૃત્તિના નિયમ પ્રમાણે લખશો તો શું લખાશે 135 બરાબર 90 ગુણ્યા ભાગફળ આપણી પાસે કયું છે 1 અને શેષ આપણી પાસે કઈ છે 45 સેકન્ડ સ્ટેપ ક્લિયર હવે તમે કહેશો સર આ તમે શું કરો છો આગળ ને આગળ વધ્યા કરો છો તો આ ક્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી આપણી પાસે શેષ શૂન્ય આવી જાય 0 ત્યાં સુધી આપણે આ મેથડનો યુઝ કરતા રહેવાનું છે અગેન 135 ભાગી દો બે સંખ્યા કઈ ભાઈ છે 90 અને 45 જેમાંથી મોટી સંખ્યા કઈ છે 90 નાની સંખ્યા કઈ છે 45 45 નું ગુણ્યો તો બધાને આવડે 45 નું કેટલા થઈ જશે 90 45 ગુણ્યા 2 વત્તા 0 તો આવી ગયો 0 હવે કેશો સર આ મેથડ માં આપણને ખબર કેવી રીતે પડતી ગુસા કયો છે તો ગુસા હંમેશા જે લાસ્ટ સ્ટેપ આવશે તેનો જે ભાજ્ય છે ઇટ મીન્સ વોટ બી એ તમારો શું થઈ જશે ગુસા થઈ જશે તો આ બંને સંખ્યાઓનો ગુસા શું મળી જશે તમને 45 તો નીચે લખશું આપણે ગુસા 225 કોમા 135 ઇક્વલ્સ ટુ 45 આ થઈ ગયા આપણો આન્સર સ્ટેપ છે એકદમ ઇઝી મેથડથી મેં તમને સમજાવ્યું છે ખાલી 3 સ્ટેપની અંદર આપણો સમ્સ ફિનિશ થઈ ગયો અને હંમેશા યાદ રાખવાનું છે આ વસ્તુ કે લાસ્ટ ની અંદર 0 આવશે એની આગળ જે ભાજ્ય હશે તે જ હંમેશા આપણા માટે શું કહેવાશે ગુસા કહેવાશે બે સંખ્યા અને આ નિયમ તમારે ખાસ સમજવાનો છે a is equal to bq plus r હવે આ તો નાની સંખ્યા હતી તે છતાં પણ મેં ભાગાકાર કરીને તમને સમજાવ્યો છે તમને ડાયરેક્ટ આવડતું હોય તો ભાગાકાર કર્યા વગર પણ તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો સેમ નેક્સ્ટ સમ છે આપણી પાસે સેકન્ડ સમ છે આપણી પાસે 196 અને 38220 આ બંને સંખ્યાઓને આપણે શું શોધવાનું છે ગુસાઅ શોધવાનો છે તો સિમ્પલ ફરીથી જેમ આમાં સૌથી પહેલા આપણે નક્કી કરેલું હતું કે આ બંને સંખ્યા માટે મોટી સંખ્યા કઈ છે તેમ છે તમને ઈઝીલી જોવા મળશે આ 3 અંકની સંખ્યા 5 અંકની સંખ્યા તો 5 અંકની સંખ્યા મોટી થશે તો કન્ડિશન લખશું આપણે અહીં 38220 196 કરતા કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે ગાણિતિક સ્વરૂપમાં લખીએ તો 38220 ઇઝ ગ્રેટર ધેન 196 સેમ આને જેમ આપણે આગળ યુક્લિડનો ભાગ વિધેય પ્રમેયનો યુઝ કરીને સમ સોલ્વ કર્યો છે તે જ પ્રમાણે આમાં પણ એ જ મેથડનો યુઝ કરશું સો નાઉ 38220 ઇઝ ઇક્વલ ટુ 196 ગુણ્યા હવે આમાં આપણે કરવો પડશે ભાગાકાર પાછો હવે આમાં તો કરવો જ પડશે આપણો મગજ કોમ્પિટન્સ એવું નથી કે આપણે ઈઝીલી સોલ્વ કરી શકીએ એટલા માટે આમાં આપણે ભાગાકાર કરશું 38220 તો 196 એકા 196 ઉપરથી વધારાનો બી આવ્યો 196 ગુણ્યા 9 1764 196 ગુણ્યા 5 980 ખાલી તમારે ભાગાકાર કરવા માટે થોડી ઘણી મહેનત કરવી પડે એવું હતું બાકી આ ડાકો આપણા માટે એકદમ ઈઝીલી થઈ ગયો કારણ કે
પહેલા જ સ્ટેપમાં આપણી પાસે શેષ શું આવી ગઈ ઝીરો તો લખશું કેવી રીતે 38220 બરાબર 196 ગુણ્યા ભાગફળ આપણી પાસે કયું છે 195 તો શું લખાશે 196 ગુણ્યા 195 વત્તા 0 તો આ કન્ડિશન અંદર મેં તમને કીધું તેમ ગુસા તમારો કયો આવશે 196 જે તમારી પાસે શેષ ઝીરો આવી જાય છે એનું જે ભાજ્ય હશે એ જ હંમેશા તમારો ગુસા કેવો હશે આ વસ્તુ માઇન્ડમાં ફિટ કરીને રાખજો નાઉ આન્સર સ્ટેપ આ ગુસા સમજો ગુસા ગુણ્યા લસા બરાબર આપેલી બે સંખ્યાઓનો ગુણાકાર તો આ સૂત્રનો યુઝ કરીને તમે લસા પણ શોધી શકો છો હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે આજ સંખ્યા માટે હું તમને લસા પણ શોધીને બતાવું છું યુક્લિડની ભાગ પ્રવૃત્તિ ઉપરથી આપણે ઓલરેડી ગુસા તો શોધેલો છે કેટલો છે મારી પાસે 196 તો આપણે લસા શોધીએ ગુસાની વેલ્યુ કેટલી છે મારી પાસે 196 ગુણ્યા લસા જેની કિંમત મારે શોધવાની છે આપેલી બે સંખ્યાઓનો ગુણાકાર હવે આપેલી બે સંખ્યા એટલે શું જે ક્વેશ્ચન આપણને ગિવન છે તે સંખ્યાઓ કઈ કઈ છે 196 ગુણ્યા 38220 એનો શું કરવાનો છે ગુણાકાર 196 ગુણ્યા 38220 સો માટે લસા બરાબર સિમ્પલ લસાની વેલ્યુ શોધવાની છે 196 ને આપણે ક્યાં શિફ્ટ કરશું રાઈટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ કરશું ગુણાકારના નિયમમાં છે જમણી બાજુ છે તો શું થઈ જશે ભાગાકારના નિયમમાં લસા બરાબર શું થશે 196 ગુણ્યા 38220 ભાગ્યા 196 કેન્સલ સો માટે લસા શું મળી જશે તમને 38220 તો બાય ચાન્સ જો તમને એક્ઝામમાં પૂછાય તો તમારે આ સૂત્રનો યુઝ કરવાનો છે સૌપ્રથમ શું કરશો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ ઉપરથી ગુસા શોધી નાખવાનો આફ્ટર ધેટ યુ હેવ ટુ યુઝ ધ ફોર્મ્યુલા ગુસા ગુણ્યા લસા બરાબર આપેલી બે સંખ્યાઓનો ગુણાકાર જેથી તમને ઈઝીલી લસા પણ મળી શકે છે તો આ મેથડનો યુઝ કરજો થોડું ટ્વિસ્ટ કરીને પૂછશે તો તમારે ગભરાઈ નહીં જવાનું ઓકે નાઉ એક થર્ડ ક્વેશ્ચન છે જે તમે જાતે સોલ્વ કરશો જે આજનો હોમવર્ક છે તમારા માટે તમારો હોમવર્ક ની અંદર સોલ્વ કરવાનો છે થર્ડ ક્વેશ્ચન નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ છે પ્રશ્ન 2 છે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક હવે અયુગ્મ અને યુગ્મ બે પ્રકાર આવે સંખ્યાઓની અંદર તમે કોઈ પણ સંખ્યા જોશો આપણે પ્રાકૃતિક સંખ્યા લઈ લઈએ તો 1 2 3 4 5 6 અનંત સુધી તમને જોવા મળશે તો બે પ્રકારની સંખ્યા આવશે એક તો આવશે અયુગ્મ સંખ્યાઓ અને યુગ્મ સંખ્યાઓ જેને આપણે સાદી ભાષામાં કહીએ છે એકી અને બેકી તો અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ અને યુગ્મ સંખ્યાઓ એટલે બેકી સંખ્યાઓ તો આમાંથી આપણે અયુગ્મ અને યુગ્મ અલગ કરીએ 1 3 5 7 2 4 6 8 બરાબર તો 1 3 5 7 એ બધી કઈ સંખ્યાઓ છે તો ભાઈ અયુગ્મ સંખ્યાઓ છે 2 4 6 8 એ કઈ સંખ્યાઓ છે તો યુગ્મ સંખ્યાઓ છે હવે ક્વેશ્ચન સમજે શું કહેવા માંગે છે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q+1 6q+3 અથવા 6q+5 પ્રકારની હોઈ શકે હવે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રકારના યુગ્મના દાખલા થોડા ટફ પડે છે પણ તમારે ગભરાવાની જરૂર નથી આપણે યુક્લિડનો જ નિયમ અહીંયા યુઝ કરવાનો છે એ સિવાય બીજું કોઈ સૂત્ર એપ્લાય કરવાનું નથી આપણી પાસે સૂત્ર એક જ છે કયું સૂત્ર છે
तो a is equals to bq plus r आ एक सूत्र અને માહિતી મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી અયુગ્મ સંખ્યા ને યુગ્મ સંખ્યા હવે અયુગ્મ ને યુગ્મ આપણને ખબર કેવી રીતે પડે તો એક જ ડિફરન્સ છે કે ભાઈ યુગ્મ સંખ્યાઓને આપણે બે વડે ભાગી શકીએ ઇટ મીન્સ ડેફિનેશન રહી ગઈ કે જે સંખ્યાઓને આપણે બે વડે ભાગી શકીએ એવી સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહેવામાં આવે છે હવે અહીંયા આપણે શોધવાનું છે શું અયુગ્મ સંખ્યાઓ શોધવાની છે તો સંખ્યા આપણી પાસે છે 6q + 1 6q + 3 ને 6q + 5 સૌપ્રથમ યુક્લિડના ભાગ વિધેય નિયમ પ્રમાણે a is equals to bq plus r અને કન્ડિશન છે આપણી પાસે 0 less than equals to r less than b એનો મીનિંગ શું થયો કે શેષ છે હંમેશા ભાજકથી કેવી હશે નાની હશે ને 0 કરતા મોટી હશે તો હવે વાત કરીએ સર અહીંયા b કયો યુઝ કરવાનો r કયો યુઝ કરવાનો એના વિશે માહિતી મેળવીએ સો હંમેશા ક્વેશ્ચન ની અંદર તમને b અને r ની વેલ્યુ આપેલી હશે તો તમે ઓબ્ઝર્વ કરો 6q + 1 6q + 3 6q + 5 છે નિયમ a is equals to bq + r તો જો આ જે સંખ્યા છે તે કયા પ્રકારની છે bq + r પ્રકારની છે તમે એની સાથે તેને કમ્પેર કરો તો તમને ઈઝીલી કોની વેલ્યુ મળી ગઈ b ની વેલ્યુ મળી ગઈ તો સૌપ્રથમ લખશું યુક્લિડ ની भाग प्रविधि प्रमाणे a is equals to bq plus r જ્યાં 0 less than or equals to r less than b સૌ પ્રથમ આપણે નિયમ દરેક કે દરેક આવા પ્રકારના સમમાં લખી દેવાનો છે કે તમારો એક માર્ક ફિક્સ બરાબર નેક્સ્ટ આવશે b અને r નું સિલેક્શન તમે તમને કીધું તેમ તમે bq plus r સાથે આ સંખ્યાને કમ્પેર કરશો તો એના માટે તમને b ની વેલ્યુ ઇઝીલી મળી જાય છે તો b તમારો કયો થઈ જશે 6 તો અહીંયા લખશું b is equals to 6 અને r ની વેલ્યુ તમારે સિલેક્ટ કરવાની છે કન્ડિશન પરથી કન્ડિશન શું છે 0 less than or equals to r less than b એનો મતલબ શું થયો કે r ની વેલ્યુ 0 હોઈ શકે અથવા 0 થી કેવી હોઈ શકે મોટી હોઈ શકે પણ b થી કેવી હોઈ શકે નાની હોઈ શકે હવે અહીંયા આપણી પાસે b કયો છે 6 તો r ની વેલ્યુ કઈ કઈ પોસિબલ છે 0 1 2 3 4 5 કરો ઓબ્ઝર્વ છે કન્ડિશન ફોલો થાય છે આપણી પાસે r ની વેલ્યુ કેવી છે 0 અથવા 0 થી મોટી જોઈ લો છે 0 0 થી મોટી સંખ્યાઓ છે પણ b કરતા કેવી હોવી જોઈએ નાની હોવી જોઈએ b ની વેલ્યુ કેટલી છે 6 r ની વેલ્યુ આપણે ક્યાં સુધી લીધી છે 5 સુધી થઈ ગઈ છે કન્ડિશન સેટિસ્ફાઈડ નાઉ આગળ દ્વારા કરતી તમારે b અને r નું સિલેક્શન કરવાનું છે અને સમ સોલ્વ કરવાનું છે તો સૌથી પહેલા વિકલ્પ નંબર 1 જેમાં b ની વેલ્યુ આપણે સિલેક્ટ કરશું 6 અને r ની વેલ્યુ સિલેક્ટ કરશું 0 સો નાઉ યુક્લિડના નિયમ પ્રમાણે શું છે a is equals to bq plus r સો માટે a is equals to b ની વેલ્યુ શું છે મારી પાસે 6q plus r ની વેલ્યુ શું છે 0 સો માટે a is equals to 6q અમે તમને કીધું તેમ આપણે જોઈએ છે ઓન્લી અયુગ્મ સંખ્યાઓ તો આ જે 6 વિકલ્પ આપણી પાસે પડશે 6 વિકલ્પ કઈ રીતે તો b ની વેલ્યુ 6 r ની વેલ્યુ 0 b ની વેલ્યુ 6 r ની વેલ્યુ 1 બીજે વાળા પરથી ક્યાં સુધી આપણે લઈ જવાનું છે 5 સુધી તો આમાંથી આપણે યુગ્મ સંખ્યાઓને શું કરી દેવાની છે અલગ કરી દેવાની છે યુગ્મ સંખ્યાઓ તમને ઈઝીલી ખબર પડી જાય કે જે સંખ્યાઓને આપણે બે વડે ભાગી શકીએ એવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે યુગ્મ સંખ્યાઓ કહેવામાં આવે છે તો અહીંયા તમારે માત્ર શું કરવાનું છે એવું બતાવવાનું છે કે આ સંખ્યાને આપણે બે વડે ભાગી શકીએ છે તો બે વડે ભાગી શકીએ છે આપણને કેવી રીતે ખબર પડશે જો હવે 6q છે તો 6q ને આપણે અવયવ પાડી શકીએ 2 તારી 6 6 ના અવયવ પડશે 2 * 3 તો શું હું 6q ને આ રીતે લખી શકું 2 કૌંસમાં 3q પડી ગયા ભાગા આ સંખ્યાને આપણે બે વડે ભાગી શકીએ છીએ ઓફકોર્સ તમારી પાસે જો 12 ભાજક તરીકે કયો નંબર છે 2 જેને આપણે ઈઝીલી 2 થી ભાગી શકીએ છીએ એના માટે આ સંખ્યા આપણે કઈ થઈ ગઈ યુગ્મ ગુણાંક થઈ ગયો તો આપણે એક વિકલ્પ 1 ની અંદર સાબિત કરી દીધું કે આપણી પાસે જે સંખ્યા આવી છે 6q એ કેવી સંખ્યા છે યુગ્મ સંખ્યા છે નેક્સ્ટ સેકન્ડ વિકલ્પ આપણે યુઝ કરશું વિકલ્પ નંબર 2
જેમાં b ની વેલ્યુ લેશો 6 અને r ની વેલ્યુ લેશો 1 સેમ યુક્લિડ ની બાક પ્રવૃત્તિ પરથી a = b³ r સો a = 6³ 1 હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી તો આપણે બે કોમન લઈ શકીએ છે પણ એકમાંથી તો આપણે બે કોમન નથી લઈ શકવાના એટલા માટે આ સંખ્યાને આપણે બે વડે ભાગી શકવાના નથી એટલા માટે આ સંખ્યા જે આપણે કહી દઈ ગઈ અયુગ્મ સંખ્યા થઈ ગઈ તો જો તમે ક્વેશ્ચન ની અંદર ઓબ્ઝર્વ કરો તો આપણે એક આન્સર આવી ગયો 6³ 1 છે એની વેલ્યુ 6³ 1 એક આન્સર આપણો આવી ગયો સેમ આવી રીતે આપણે બધા જ વિકલ્પો યુઝ કરશું તો આપણને ત્રણ સંખ્યાઓ મળી જશે નવ વિકલ્પ નંબર 3 જ્યાં b ની વેલ્યુ આપણે લેશું 6 r ની વેલ્યુ લેશું 2 અગેન a = b³ r So therefore, a is equals to 6³ 2. अब तुम्हें observe करो, common ले सकते हैं, तो 2 common ले सकते हैं. So therefore, a is equals to 2 common. अबे हमारी 2 common ले ली तू, तो 2 ताली चो, इतना मटे यहाँ सुबह से 3³ हमारी 2 common ले ली तू सुबह से 1. Again तुम्हें observe करो, बाहर भाजक तरीके 2 आ गए हो. તો આ સંખ્યાને પણ આપણે ઈઝીલી સીના વડે ભાગી શકીએ છીએ બે વડે ભાગી શકીએ છીએ એટલા માટે આ સંખ્યા પણ આપણી કઈ સંખ્યા તરીકે ઓળખાશે યુગ્મ સંખ્યા તરીકે ઓળખાશે નેક્સ્ટ વિકલ્પ સિલેક્ટ કરીએ વિકલ્પ નંબર 4 જેમાં આપણે લેશું d = 6 r = 3 સો a = b³ r ધેરફોર a = 6³ 3 હવે આમાંથી તો 3 કોમન નીકળે છે પણ મને જરૂર કોની છે 2 ની છે એટલે આપણે આમાંથી કોમન કાઢવાની જરૂર નથી અને એના પરથી ઈઝીલી મને ખબર પડી જાય છે કે આ સંખ્યાને પણ તમે 2 વડે ભાગી શકવાના નથી જો સેકન્ડ આન્સર પણ તમારો આવે 6³ 3 હવે લાસ્ટ આન્સર આપણે લાવવાનો છે 6³ 5 એના માટે આપણી પાસે 2 વિકલ્પો હજુ બચેલા છે r ની વેલ્યુ 4 અને 5 અને b ની વેલ્યુ સિલેક્ટ કરશો એઝ અ 6 સો નાઉ વિકલ્પ નંબર 5 જ્યાં b ની વેલ્યુ આવશે તમારી 6 અને r ની વેલ્યુ આવશે તમારી 4 સો અગેન યુક્લિડનો નિયમ યુઝ કરશો a = b³ r સો a = 6³ 4 અગેન તમે ઓબ્ઝર્વ કરશો આમાંથી 2 કોમન નીકળશે સો માટે આપણે 2 સામાન્ય લઈ લેશું 2 સામાન્ય લીધા તો 2 કાઢી જો એટલે શું આવશે 3³ 2 સો અગેન તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ સો એટલા માટે આ સંખ્યા પણ સેના તરીકે વર્તશે યુગ્મ સંખ્યા તરીકે વર્તશે નાઉ લાસ્ટ ઓપ્શન છે વિકલ્પ નંબર 6 જેમાં b ની વેલ્યુ આપણે સિલેક્ટ કરશું 6 અને r ની વેલ્યુ સિલેક્ટ કરશું 5 સો ધેરફોર a = b³ r ધેરફોર a = 6³ 5 નાઉ અગેન આમાંથી તમે 2 કોમન નથી કાઢી શકવાના એટલા માટે આ સંખ્યા પણ સેના તરીકે વર્તશે અયુગ્મ સંખ્યા તરીકે વર્તશે ઓકે તો તમે ઓબ્ઝર્વ કરી શકો છો 6³ 1 6³ 3 અને 6³ 5 એ કોઈ પણ ધન પૂર્ણાંકો માટે અયુગ્મ સંખ્યા તરીકે વર્તશે મેઈન આમાં બેઝિક કોન્સેપ્ટ તમારે ધ્યાન રાખવાનો તો કે અયુગ્મ સંખ્યાને યુગ્મ સંખ્યા કોને કહેવાય જે મેં તમને પહેલા જ માહિતી આપી કે જે સંખ્યાને તમે 2 વડે ભાગી શકશો એ સંખ્યાને તમે યુગ્મ સંખ્યા તરીકે ઓળખી શકશો બસ આમાં આપણે એ જ વસ્તુ કરી છે કે જે સંખ્યા યુગ્મ સંખ્યાઓ છે તેને અલગ કરી છે નાઉ આન્સર સ્ટેપ અને થોડા સ્ટેટમેન્ટ આપણે લખવા પડશે અહીં 6³ 6³ 2 6³ 4 ને 2 વડે ભાગી શકાય છે આથી તે યુગ્મ ધન પૂર્ણાંકો છે ઓકે આપણે જે ગાણિતિક રીતે લખેલું હતું તે હવે ખાલી સ્ટેટમેન્ટ ની અંદર રજૂ કરેલું છે શું છે જો 6³ 6³ 2 અને 6³ 4 ને આપણે ઈઝીલી 2 વડે ભાગી શકીએ છે એટલા માટે કયા પૂર્ણાંકો છે યુગ્મ ધન પૂર્ણાંકો છે હવે લાસ્ટમાં આન્સર સ્ટેપ માં આપણે શું લખવાનું છે ક્વેશ્ચન ઉપરથી દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6³ 1 6³ 3 અથવા 6³ 5 પ્રકારની હોય શકે તો આન્સર સ્ટેપ આવશે તમારો આ કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક
संख्या कोई पूर्णांक क्यू माटे सिक्स क्यू प्लस वन सिक्स क्यू प्लस थ्री अथवा सिक्स क्यू प्लस फाइव प्रकार नी होय सके। That's it. Second question થોડો ડિફિકલ્ટ છે પણ બે વસ્તુ તમારે ખાસ સમજવાની છે। એક તો આપણે યુઝ કરશું યુક્લિડનો ભાગ પ્રવિધિનો નિયમ જેમાં મેઈન વસ્તુ તમારે સમજવાની છે કે b આપણે કયો લેવાનો અને r કયો લેવાનો। તો b આપણે કયો લેશું સિમ્પલ ખાલી આ નિયમ સાથે તમારે આ સંખ્યા જે તમને ગિવન હશે ક્વેશ્ચન ઇન એને ખાલી તમારે કમ્પેર કરવાનું છે। That's it. એટલે b ની વેલ્યુ થઈ જશે તમારી 6 અને r ની વેલ્યુ તમને કન્ડિશન પ્રમાણે સમજાવ્યું છે। तो आज तमने प्रॉपर खबर पड़े। ओके, सो ध्यान रखो।